સરકારની આ લોલીપોપ છે કે સરકાર અમને ખાલી રાજરમતનો એક ભાગ માની રહી છે? અમને ડર છે કે સરકાર કરશે કે પછી અમારે ફરીથી આંદોલન ઉપર ઉતરવું પડશે. સ્વાગત છે મિત્રો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ એવી ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો મિત્રો વિદ્યા સહાયક ભરતીને લઈને તમામ અપડેટ તમને આપણી ચેનલમાં મિત્રો મળી જશે. તો પ્લીઝ ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયો આપણે ગવર્મેન્ટ જોબ હેલ્પ અધર્સમાંથી લીધો છે તો તેમને પણ આપણે ક્રેડિટ આપી દઈએ છીએ કોપીરાઇટ ઇસ્યુના લીધે. અને આપણે ફેર યુઝમાં 7 સેકન્ડનો જ લીધું છે, બાકી આપણે ઓડિયો લીધો છે મિત્રો. પ્લીઝ તો જો તમે ગવર્મેન્ટ જોબ હેલ્પ અધર જોતા હોય તો પ્લીઝ કોપીરાઇટ સ્ટ્રાઇક ન આપતા. ખૂબ જ મહેનત કરી છે અને તમારો કોપી કર્યો છે તે મેં તમને ક્રેડિટ પણ આપી ચૂક્યો છું મિત્રો. તો વાત કરીએ તો વિદ્યા સહાયક ઉમેદવારોની, તમે જોઈ શકો છો 6 દિવસનું આંદોલન થયું મિત્રો, પરંતુ હજી પણ કોઈ પણ પ્રકારે વિદ્યા સહાયક ઉમેદવારોને ન્યાય આપવામાં આવ્યો નથી. 28 તારીખના રોજ મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા છે ગાંધીનગર ખાતે અને પોતે પોતાની વ્યથનાઓ, જે વ્યથાઓ છે મિત્રો, તે કહી રહ્યા છે. તો તે વ્યથામાં શું કીધું તમે આગળ જોયું છે અને તમને હું લાસ્ટમાં પણ બતાવીશ કે તે ભાઈએ શું કીધું. તમે જોઈ શકો છો કે પ્રવાસી શિક્ષકની 10,000 જેટલી ભરતી બહાર પાડવામાં આવી, પરંતુ વિદ્યા સહાયક ઉમેદવારોની જે જગ્યા છે તે પણ વધારવામાં નથી આવી અને નવી ભરતીને લઈને પણ કોઈ અપડેટ આપવામાં આવ્યા નથી. અને જે 3300ની જે ભરતી થઈ છે તેમની પણ સ્થળ પસંદગી હજી સુધી મોકૂફ છે. તમે જોતા હશો ઘણા ઉમેદવારો કોમેન્ટ કરી રહ્યા છે મિત્રો, પરંતુ હજી વધુ ને વધુ વિદ્યા સહાયક ઉમેદવારોને સપોર્ટ કરવાની જરૂર છે મિત્રો. તમે જો હજી સુધી વિદ્યા સહાયક ઉમેદવારોને સપોર્ટ ન કર્યો હોય મિત્રો તો પ્લીઝ વધુ ને વધુ ઉમેદવારોને સપોર્ટ કરો. તેઓએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે, તેઓએ ખૂબ જ મહેનત કરી છે. હજી સુધી જો તમને કંઈ પણ માહિતી ન હોય તો મિત્રો તમે મારા ચેનલનો વિડીયો જોઈ શકો છો અને તમામ માહિતી મેળવી શકો છો. તમે 180,000 ઉમેદવારી હતી તો વધુ ને વધુ આંદોલનમાં ઉમેદવારો જોડાય, જેથી કરીને જે ઉમેદવારો પોતે સહન કરી રહ્યા છે 100 દિવસથી તો તેમને પણ સપોર્ટની જરૂર છે. કોઈ એક ઉમેદવારથી કશું થવાનું નથી, 100 ઉમેદવારથી પણ કશું થવાનું નથી. વધુ ને વધુ ઉમેદવારો જો એકઠા થશે તો વધુ ને વધુ પ્રભાવ પડતો હોય છે મિત્રો. તો હજી સુધી તમે જો આંદોલનમાં જોડાણા ન હોય અથવા તો સપોર્ટ ન કર્યો હોય તો જરૂરથી સપોર્ટ કરો અને ઉમેદવાર ભાઈ દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ આપણે જોઈએ. ટેટ 1-2 પાસ બેરોજગાર ટેટ ઉમેદવારો છે બરાબર, જે ભરતીની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. માત્ર 3300ની ભરતી કરી અને સરકારે અમારી સાથે અન્યાય કર્યો હોય એવું અમને લાગે છે. જેની સામે સરકાર બીજો અન્યાય કરતી હોય એમ પ્રવાસી શિક્ષકોની 10,000ની ભરતી અંદાજે આ 1 તારીખે કરવા જઈ રહી છે. તો સરકારે આપેલા આશ્વાસન ઉપર અમને હવે ડર લાગે છે કે સરકારે કહ્યું હતું કે ટૂંક સમયમાં નવી ભરતી કરીશું. તો શું સરકારની આ લોલીપોપ છે કે સરકાર અમને ખાલી રાજરમતનો ભાગ માની રહી છે? અમને ડર છે કે સરકાર કરશે કે પછી અમારે ફરીથી આંદોલન ઉપર ઉતરવું પડશે.